નમસ્કાર બાળકો હું પૂજા ટીચર આપનું ધોરણ એક વિષય ગુજરાતી પાઠ પાઠછા મજા પડે મજા પડે એના વિશે અભ્યાસ કરીશું તો આજે આપણે પાના નંબર ચોરાણું એટલે કે નાઇન્ટી પર જઈએ ઓગણીસ શબ્દ બનાવો અને લખો નમૂનો આપ્યો છે જો અહીં નમૂનો આપ્યું છે એક ફૂલ છે ફૂલની પાંદડીઓમાં શબ્દો છે અને વચ્ચે ગોળ છે તેમાં શું લખેલું છે ડી તો હવે એના જરી એના એના જે ફૂલની પાંદડીઓ છે ફૂલની પાંદડી જે છે તેને આપણે ડી સાથે જોડીને શબ્દ બનાવવું છે જેવી રીતના અહી પાપ ડી તો નમૂનો આપ્યો છે પાપડી તેવી રીતના વા ડી અહીં લખીશું વાડી તેવજ રીતના મા ર વા ડી બરાબર આ બધા શબ્દોની પાછળ ડી લખશે એટલે અહીં આપણે લખીશું મારવાડી ત્યારબાદ ગ ર ગ ડી અહીં લખીશું ગ ર ગ ડી ત્યારબાદ ગા ડી અહીં લખીશું ગા ડી ત્યારબાદ સા ડી અહીં લખીશું સાડી લગાવવું છે તો આ રીતના શબ્દો બનશે જે રીતના આપણે ઉપરનો નમૂનો જોયું તે રીતના અહીં પણ એવું જ કરવું છે બરાબર બધા શબ્દોની પછાડી રી લગાવવું છે તે જોઈએ બી માં રી અહી લખીશું બી માં રી ત્યાર નારી અહીં લખીશું ના રી હવે પા દી અહી લખીશું પા ત્યારબાદ બારી અહીં લખીશું બારી ત્યારબાદ બા જ અહીં લખીશું બા ત્યારબાદ મ દા રી લખીશું મદારી સરળ છે ને આ બધા શબ્દ રી લગાડીને શબ્દ લખવો આપણે જે રીતના ઉપરના બે નમૂના જોયા તે જ રીતે અહીં પણ કરવું છે આ બળા શબ્દ પછાડી વી લગાડવું છે ધારો કે ત વી અહીં લખીશું ત વી ત્યારબાદ ડી વી અહીં લખીશું દી વી ત્યારબાદ માં નવી અહીં લખીશું ન વી ત્યારબાદ દે દેવી અહીં લખીશું દેવી ત્યારબાદ ક ડ વિ અહીં લખીશું ક ડ વિ ત્યારબાદ બાદ ચાવી અહીં લખીશું

દાદા દાદી તાપે તાપ કહેતા સૌને સુંદર વાત તો ઠંડીની મજામાં ગરમ કપડા ગરમ શાલ પહેરીએ છીએ ઓળીએ છીએ બરાબર ને પછી બંદાની બદલાતી ચાલ એટલે કે માણસની ચાલો બદલાઈ જાય છે ગરમ કપડા પહેરતા થઈ જાય છે શાલ ઓઢતા થઈ જાય છે અને ઠંડીમાં શેરડી પછી લીલા લીલા પાકો ખાવા મળે છે બરાબર ને અને એમાં શું મળે છે જામફળ બોર

ખૂબ ખાવ એવું તાજો છે અને ઉનાળામાં તરબૂચ ત્યારે ચોમાસામાં શું ખાવું જાંબુ કાળા જાંબુ ખાવું અને ખૂબ તાજો થાવું એમ કહે છે મિત્રોને પણ વેચું અને સૌને આપીને હું ખુશ થાવ હરખાય એટલે કે ખુશ થવું ઋતુ ફોળોના નામો છે સરસ મજાની પંક્તિ છે બાળકો અને અને હવે બીજું ચિત્ર જોઈ શબ્દ લખો જ્યારે અહીં પીક દાની તો અહીં કેટલાક અક્ષરો છે જેમાં પીક દાની એટલે કે પી કદાની જે શબ્દ આવેલું છે ત્યાં ગોળ કરવામાં આવેલું છે આ એક નમૂનો આપ્યો છે તેવી રીતના વિદ્યાર્થીઓ તમારે અહીં કરવું છે તો આ સાનું ચિત્ર છે ખબર છે મદારીનું હવે આપણે મદારી એ અક્ષરો પર ગોળ કરીને ચિત્ર લખીશું અહીં મ પર ગોળ કરીશું પછી દા પર કરીશું અને રી પર કરીશું ખાનામાં લખીશું મ દા રી બરાબર ત્યારબાદ આ સાનું ચિત્ર છે તો છરી અહીં કેટલાક અક્ષરો આપ્યા છે પણ આપણે છ અને રી શબ્દ પર ગોળ કરવું છે અક્ષરો પર ઓકે તો છ અને રી બરાબર આ તમારે કરવું છે હવે પાના નંબર છન્નું પર રમે એની રમત આપણને રમત રમવી ગમે છે તમને ગમે છે ને બાળકો મને પણ ખૂબ ગમે છે આ રમત કઈ છે દાવ

હવે ત્રીજો વિદ્યાર્થી પણ પેલા બે વિદ્યાર્થીઓના હાથ પકડશે હવે ત્રણેય એકબીજાના હાથ પકડી ચોથા વિદ્યાર્થીને પકડશે આમ સાંકળ વધતી જશે તમામ વિદ્યાર્થીઓની સાંકળ પૂરી થતાં રમત પૂર્ણ થશે જો એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની હાથ પકડશે બીજો વિદ્યાર્થી હવે પાના નંબર છન્નું રમે એની રમત કઈ રમત છે સાંકળ દાવ બાળકો તમને રમત રમી ગમે છે અને મને બી ગમે આ દાવ તો ખૂબ જ સરસ રમત છે ખૂબ મજા આવે છે તો જુઓ અહીં કેવું સરસ મજાનું ચિત્ર છે એકબીજાના હાથ પકડીને આ રમત રમાય છે એક વિદ્યાર્થી દોડીને બીજા વિદ્યાર્થીને પકડશે અને બંને વિદ્યાર્થીઓ ભેગા થઈને પરસ્પર હાથ પકડીને ત્રીજા વિદ્યાર્થીને પકડશે હવે ત્રીજો પણ પેલા બે વિદ્યાર્થીઓનો હાથ પકડશે હવે ત્રણેય એકબીજાના હાથ પકડી ચોથા વિદ્યાર્થીને પકડશે આમ સાંકળ વધતી જશે તમામ વિદ્યાર્થીઓની સાંકળ પૂરી થતાં રમત પૂર્ણ થશે બરાબર એકબીજાના હાથ પકડીને એમાં એક એક વિદ્યાર્થીઓનો વધારો થતો જાય છે અને સાંકળ પૂરી થાય તે રીતના રમત પણ પૂર્ણ થાય છે હવે ગાઈએ નું ગીત ત્રણ ઋતુઓ છે આપણા દેશની કેટલી છે ત્રણ તો સરસ મજાનું ગીતડું છે બાળકો તો આપણે ગાઈએ ત્રણ ઋતુઓ એક શિયાળો બીજો ઉનાળો ચોમાસું તે ત્રીજું શિયાળામાં ઠંડી વાય સ્વેટર વિના ના રહેવાય ટૂંકા ટૂંકા દિવસો થાય લાંબી લાંબી ઋતુઓ થાય ઉનાળામાં ગરમી થાય પંખા વિના ના રહેવાય લાંબા લાંબા દિવસો થાય ટૂંકી ટૂંકી રાતો થાય ચોમાસામાં વરસાદ થાય છત્રી વિના ના રહેવાય નાના નાના છોડ રોપાય છે શિયાળો ઉનાળો અને ચોમાસુ તો શિયાળામાં શું પડે છે ઠંડી ઠંડો ઠંડો હવો હવા વાય છે પવનો ચાલે છે તેમાં શું પહેરાય છે સ્વેટર અને સ્વેટર પહેર્યા વિના રહેવાતું નથી ઠંડીમાં અને ઠંડીમાં દિવસો ટૂંકા હોય છે અને રાતો લાંબી હોય છે આ એની ખાસિયત છે બાળકો હવે ઉનાળામાં ગરમી પડે છે તાપ પડે છે બરાબર ને પંખ વિના ના રહેવાય એસી કુલર વગર ના રહેવાય એવી હાલત થાય છે લાંબા દિવસો ઉનાળામાં હોય છે અને ટૂંકી રાતો હોય છે તેવી રીતના ચોમાસામાં તો ચોમાસામાં વરસાદ થાય મને તો વરસાદનું સિઝન ખૂબ ગમે છે બાળકો આશા રાખું છું તો કે તમને પણ વરસાદ ખૂબ ગમે છત્રી વિના ના રહેવાય આપણે બહાર નીકળ્યા હોય અને વરસાદ પડે તો છત્રી ઓળીએ રેનકોટ પહેરીએ બરાબર ને એમાં નાના નાના આપણે છોડવા રોપીને ધરતીને લીલી છમ બનાવી શકે આપણા બાગના આપણા ઘરના બગીચાને પણ સરસ મજાનું ગાર્ડન તૈયાર કરી શકાય મારી જેમે મોટા થાય આપણા જેમે મોટા થાય બરાબર ને છોડવા કેટલું મસ્ત સરસ મજાનું ત્રણ ઋતુ એ વિશે ગીત છે સરસ છે ને બાળકો ઓકે તો અહીં તમારું પાઠ છ મજા પડે મજા પડે પૂરું થાય છે હવે નવા પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ